એવું માનું છું. પણ મુદ્દો આવીને જ ઉભો રહ્યો કે મહિલાએ પોતે જાતે સશક્ત બનવું પડે. તમારો ટર્ન લઈ જ લઉં બીજો. હા, કારણ કે થયું શું કે મેં થોડું એ કર્યું, બેલેન્સ કરવાનું ટ્રાય કર્યું, અહીંયા બેલેન્સિંગ નથી થઈ રહ્યું. બિલકુલ. હવે તમારી રીતે ગાડી ચલાવો. પૂજાબેન અને ડોક્ટર સાહેબ, સૌથી પહેલા ડોક્ટર સાહેબ નો પોઈન્ટ લેવો છે મારે. સરસ સાહેબે બધી થિયરીઓ એમની આપી દીધી છે, બધી અલગ અલગ થિયરીઓ આપી છે, જેમાં 80% એમને બહેનોનો વાંક કાઢ્યો છે. હવે આ જ પ્રોબ્લેમ છે મને સાહેબ, આ સમાજ નથિંગ પર્સનલ, પણ આ જે ડોક્ટર સાહેબો છે એ પોતાનું કે પહેલા તો મને બહુ શરમ આવી. અરે પણ સાહેબ, તમને શરમ આવી તો તમે જયારે આટલી બધી થિયરીઓ આપી છે તો તમે તો એક એ હેન્ડલ કરો છો, તમે તો એ ડોક્ટર ફ્રેટર્નિટી ના છો, તો તમે તમારી ફ્રેટર્નિટી માં અવાજ ઉપાડ્યો. મને યાદ છે જયારે એપોલો નો કેસ થયો તો બધું આખા નવા કઈ કે લોકો રેગ્યુલેશન કર્યા હતા કે અમે લાયસન્સ ટર્મિનેટ કરશું, એ કોઈ દિવસ એનું કામ નહીં કરી શકે, આગળ ચલાવી નહીં શકશે, આવી 17 ચીજો એ લોકોએ લખી હતી બરોબર. અને એ લોકો પોલીસ ને બી હેલ્પ કરશે ઇન્વેસ્ટિગેશનમાં, એવું બી બધું લખાયું હતું એ લોકોના જે બનાવ્યું તે લોકોએ ફોર્મ, એ બધું ક્યાં ગયું સાહેબ? બસ એકબીજા પર આંગળી કરીને ફાઇનલી આખા તમા એમને જે બોલ્યું અલ્ટિમેટલી અમારી બહેનો એમાં આવી. વાંકભાઈ હવે સાંભળો એક મિનિટ, એ વાત પછી હવે અમે પૂજાબેનની વાત કરીએ કે પૂજાબેન કહે છે કે બહેનો કમ્પ્લેન કે બહેન, પૂજાબેન તમે, હું, સોનલબેન, આપણે બધા એક સશક્ત છીએ, આપણે એવા ફેમિલી માંથી આવીએ છીએ જે ફેમિલી આપણને અહીંયા સશક્ત કરે છે, એટલે તમે બેસી શક્યા છીએ. તમે એ જુઓ કે 80% બહેનો, હું 80% વર્ડ યુઝ કરું છું, ભલે આપણા જેવી તમારા મારા જેવી એનજીઓએ બહુ મહેનત કરી છે એટલે બહેનો બોલવા લાગી છે. થેન્ક્સ ટુ આજે આ વિડીયો, કોઈકે વિડીયો વાયરલ કર્યો છે, ક્યાંકથી હેક કર્યો હશે, આ પેલા એક પાડ્યો બ્લેકમેલ ને ખબર પડીને કોઈકે હિંમત કરી છે. આજે આજની તારીખમાં તમે જુઓ તો ખાલી જે વિડીયો વાયરલ થાય છે એ લોકોને ન્યાય મળી રહ્યા છે. તમે છેલ્લા અઠવાડિયામાં જોશો, આ 15 દિવસમાં જોશો તો બધા કેસ વિડીયો વાયરલ છે, તો ન્યાય છે, અને તો જ પોલીસે કેસ લીધો છે. એવી કઈ ગેરંટી છે કે બેને કમ્પ્લેન નહીં કરી હોય અને પોલીસે કેસ, એટલે બેને કમ્પ્લેન કરી હોય પોલીસે કેસ નહીં લીધો અને પેલી બેનને સમજાવે કે બેન તું જો, કારણ કે મારી જોડે હું એક એક્ઝામ્પલ મારો આપું, મારો તો એક કેસ બીજો હતો, વાયર ચોરી થવાનો હતો, મેં એફઆઈઆર કરાવી તો મને પેલા પીઆઈ સમજાયા કે બેન તમે તો મારા દીકરી જેવા છો, તમે કેસ ના કરો, એફઆઈઆર ના કરો, કારણ કે તમને બોલાવશે, તમે હેરાન થશો, આ કેમ ઢગતું પૂછો. જયારે વાયર ચોરી માટે મને આટલી ડિસ્કરેજ કરી હતી તો આ બિચારી ગઈ હોય તો પેલા પોલીસ વાળા તો એવું કે બેન તમારું તો ફેમિલી તૂટી જશે, હસબન્ડ છોડી જશે, આ તે સમા ઠગનું પૂછું, એટલે પેલી બેન કેસ ના કરે. અગર આ માણસ 30 વર્ષથી કરી રહ્યો છે, તેને એક પેકરો નથી ઉપાડ્યો સાહેબ, 3-4 પેકરા લીધા છે. એક આવી તો વિડીયો થી બ્લેકમેલ કરો, એક વાર એના હસબન્ડ ને બ્લેકમેલ કરો, સમાજમાં નામ બગડે, એક વાર અગર બેન આવીને બોલી બી ગઈ હશે તો એને બીજી રીતે કહેશે કે તેને કઈક તને એવું ઇન્જેક્શન આપી દઈશ, હું જો હું આખો ડોક્ટર અહીંયા નો એકલો ડોક્ટર છું, તું કઈ બી બોલશે તો તને ઇન્જેક્શન આપી દઈશ, તને એડ્સ કરી દઈશ, આવા 36 પેકરાઓ કરે છે સાહેબ. તમે એ ભૂલી જાઓ છો અને બિચારી બેને કે કેમ પોલીસ માં ના બોલી, બેન અહીંયા 2 વર્ષ અરે 2 મહિના રેપ થાય છે ને છોકરી, પોલીસ વાળો કમ્પ્લેન નથી લેતો, આવી હાલત છે ને તમે કહો છો બેન ના બોલી, બેન તો બોલે છે, બોલવા માંગે છે, પણ એના ઘરવાળા, એના હસબન્ડ લો, એના મમ્મી લો, એના પપ્પા લો, નવડાવી દે છે. કેમ? સમાજ બોલશે અને સમાજ તારું નામ બગાડશે. આ મેન્ટાલિટી ના લીધે આપણે બધા હેરાન થઈ રહ્યા છે. અત્યારે મારે રિક્વેસ્ટ કરવી છે બધા ભાઈઓને જે સમજી રહ્યા છે કે અગર તમારા ઘરમાં તમારી દીકરી કઈ કે હસબન્ડ ને રિક્વેસ્ટ કરી છે કે તમે જોયું હશે જયારે બી હસબન્ડ બોયફ્રેન્ડ સપોર્ટ કરે છે. પાટણ નો રેપ કેસ જોયો તો, અરે પાટણ શું બરોડા નો, ત્યારે બી હસબન્ડે બોયફ્રેન્ડે સપોર્ટ કર્યો તો એને ન્યાય મળે છે. એટલે જ્યાં સુધી તમે સપોર્ટ નહીં કરશો, બેન તો બોલવાની તાકાત રાખે છે પણ તમારે સપોર્ટ કરવો પડશે, નહીં તો વી આર ફેલિંગ એઝ અ સોસાયટી, વી આર ફેલિંગ એઝ અ સમાજ, વી આર ફેલિંગ. અને સિસ્ટમ ની વાત કરું તો સિસ્ટમે તો આપણને ફેલ કરી જ છે ને, સિસ્ટમે ક્યાં આપણને સપોર્ટ કર્યા છે? અગર કેસ બી ચાલે છે તો બહેનોને ચૂપ બેસાડવામાં આવે છે, એ લોકોને વિટનેસીસ હોસ્ટાઇલ થઈ જાય છે અને એટલા હદ સુધી થાય છે કે બિચારી બહેનને પોતાને કેસ ખેંચી દેવો પડે છે. ના તો તારા પતિને મારી નાખીશ, તારી છોકરીને મારી નાખીશ, એ સપોર્ટ નથી બોલતો. ઇન્વેસ્ટિગેશન ઠેકાણાવાળું થતું નથી, ઇન્વેસ્ટિગેશન આખું બંધ થઈ જાય. મહિલા આયોગ નહીં કરતું સર. હવે આપણે મહિલા આયોગ ની વાત કરીએ. ઓકે, મારે અહીંયા કટ કરું છું, પછી વાત કરીશ. મહિલા આયોગ નું સાહેબ મેં આખું વાંચ્યું છે, એ લોકોનું શું કામ છે. એ લોકોનું, એ લોકો પાસે કોઈ પોલીસ ની એટલે કોઈ ક્રિમિનલ સત્તા નથી, એ લોકો પાસે સિવિલ સત્તા છે. સિવિલ સત્તા એટલે કે માની લો પેલા ને બોલાવે, પેલા એ આવું હોય તો આવે, ના હોય તો ના આવે. રિપીટ કરું છું કે પેલા એ આવું હોય તો આવે, ના હોય તો ના આવે. હી કેનોટ બી, નથિંગ ક્રિમિનલ કેન બી ડન અબાઉટ ઇટ, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, એ લોકોનું મેઇન કામ શું છે કે ભાઈ પેલા બંને હવે આ કેસમાં પેલા ડોક્ટર ને મેડમે કહ્યું કે ડોક્ટર ને બોલાવીશ અને પેલા બેન ને બોલાવીશ, કદર કરવાના છે. કારણ કે એ લોકોનું મેજર કામ સમાધાન ને હું ઓકે કરું છું કે ભાઈ ઘરનો કંકાસો હોય તો સમાધાન ને એક મિનિટ, એક બોલ,
એટલે એ ઓકે કામ છે. પણ અત્યારે મહિલા આયોગ સાહેબ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? પોલિટિક્સ. મહિલા આયોગ કોને અંડર બેસે છે સાહેબ? જોઈ લો તમે. એટલે એ લોકોને આગળ જવાબ આપવો પડે ને. કઈ બી કરે તો બૂમ પાડ આગળ કે એ એસા ક્યુ કિયા, એટલે વિચાર તો સોરી સર કરવું પડે. એટલા માટે આ જ રડી લે કે ભાઈ અમે પોલીસને કહ્યું છે. આ તો